હવે સમાચારો જે વિસ્તારથી ભરૂચમાં ખેડૂતોના પ્રશ્ને ખેડૂત હિતરક્ષક દળના નેજા હેઠળ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચના રેલવે સ્ટેશન પાસેથી નીકળેલ વિશાળ રેલીમાં જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ રાજ્યપાલને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જીએસટીમાંથી ખેડૂતોને મુક્તિ આપી નવી જમીનની માપણી રદ કરવાની તથા લોન માફી સહિતના મુદ્દા પ્રશ્નોના નિકાલ અંગેની માંગણી કરી હતી. સાગર રબારી, ગુજરાત ખેડૂત સમાજ. આજે ભરૂચ પીસીપીઆઈઆર વિસ્તારના અને આખા જિલ્લાના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રેલી રૂપે નીકળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ભરૂચ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે આ વિસ્તારમાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે, ડીએમએફસીના રૂટ પસાર થાય છે, બુલેટ ટ્રેન પસાર થવાની છે, એ ઉપરાંત ભૂતકાળમાં જીઆઈડીસીમાં ઘણા મોટા પ્રમાણમાં જમીન સંપાદનો થયેલા છે અને હવે પીસીપીઆઈઆરના નામે ગુજરાત સરકાર એક જાહેરનામા થકી ખેડૂતોની 40% જમીન કપાતમાં લઈ રહી છે, જેની સામે કોઈ વળતર નથી. ખેડૂત ભરૂચ જિલ્લાના ખેડૂતોની ગયે વર્ષે તુવેર સરકારે ખરીદી નથી. અત્યારના સમયમાં પણ સરકાર ધિરાણ આપવામાં, દેવા માફ કરવામાં અને ખેડૂતોના બીજા પડતર સવાલો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે. એટલે ભરૂચ જિલ્લાના ખેડૂતો આજે આ બધી માગણીઓ લઈ અને કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને એક ચીમકી આપવા માટે આવ્યા છે. એમના સવાલોનો સમય મર્યાદામાં ઉકેલ નહીં થાય તો જેમ આખા દેશના ખેડૂતો અત્યારે આંદોલનરત છે, એમ ગુજરાતના બીજા વિસ્તારોના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે. એની સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ જોડાશે. આગામી તારીખ 9 ઓગસ્ટના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો સાથે મળીને બોર્ડર પર તલાસરી ગામે લગભગ 50,000ની સંખ્યામાં ભેગા થઈ અને આ જ ડીએમઆઈસી એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના સવાલોને લઈ અને ગુજરાત અને કેન્દ્ર સરકારને ચીમકી આપવાના છે. સરકાર સમય મર્યાદામાં ખેડૂતોના સવાલ ઉકેલે. આજે ખેડૂતો આટલી માગણી કરવા માટે જ આવ્યા છે.